નમસ્કાર મિત્રો દ્રપણ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની અપડેટ તો આપ આ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને આ વિડીયોને અંત સુધી જુઓ તો મિત્રો આપ જાણો છો એ પ્રમાણે માધ્યમિક શાળાઓની અંદર ગ્રાન્ટેડ વિભાગમાં ભરતી પ્રક્રિયા જે ચાલી રહી છે તેનું કાર્ય હાલ પૂરજોશમાં થઈ રહ્યું છે અને તે બાબતની કેટલીક મહત્ત્વની અપડેટ આવી ચૂકી છે જેમાં સૌથી પહેલાં જોઈએ તો રિવાઇઝડ મેરિટ લિસ્ટ આવી ગયું છે એની સાથે જ કોલ લેટર ડાઉનલોડ કર થવા માંડ્યા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના સાથે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની કેટલીક અગત્યની સૂચનાઓ પણ વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ છે એની સાથે સાથે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કયા દસ્તાવેજો સાથે લઈ જવાના અને તેની સાથે તમારે સોગંદનામા અથવા તો બાહેધરી જે આપવાની છે તેના નમૂનાઓ કેવા પ્રકારના સોગંદનામા કરવા અને કેવા પ્રકારની બાંહેધરી કોણે કોણે આપવાની છે એ તમામ માહિતી વેબસાઇટ ઉપર અપડેટ કરી દેવામાં આવી છે તો આ બાંહેધરી અને સોગંદનામા અંતર્ગત તમારે કઈ કેટેગરીમાં આવો છો અને કયા પ્રકારનું સોગંદનામું કરાવવાનું છે અથવા તો કઈ પ્રકારની બાંહેધરી આપવાની છે તેની સંપૂર્ણ સમજ આ વિડીયો દ્વારા આપીશું જો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલા બે દબાવો અને આ વિડીયોને આપના મિત્રો સુધી આપ જે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છો એના પર શેર કરો અને આપના મિત્રો સુધી આ માહિતી પહોંચાડો તો સૌથી પહેલાં વાત કરીએ આપણે બાંહેધરી પત્રક વિશે હવે અહીં બે પ્રકારના કેન્ડિડેટ એટલે કે બે પ્રકારના ઉમેદવારોએ બાંહેધરી પત્રક આપવાના છે હવે કેવા કેન્ડિડેટોએ કેવા ઉમેદવારોએ તો એક કે ઈ એસ કેટેગરીમાં આવે છે અને તેમની પાસે ઈડબલ્યુ એસનું વેલિડેટ સર્ટિફિકેટ છે પરંતુ તેમની જે મર્યાદા છે સમયમર્યાદા સમય અવધિ અમુક સમય પહેલાં જ પૂર્ણ થઈ ચૂકી છે એટલે કે એક્સપાયરી ડેટ આપણે એક શબ્દ વાપરીએ છીએ એમ આઉટડેટેડ છે અને આઉટડેટેડ બાદ નવું સોગન સોગંદનામું સોરી નવું ઈડબ્લ્યુ એસનું સર્ટિફિકેટ કઢાવેલું નથી તો આવા ઉમેદવારોએ જે અહીં તમને સામે નમૂનામાં દર્શાવાઈ રહ્યો છે એ પ્રકારનું બાંહેધરી પત્રક આપવાનું છે માત્ર અને માત્ર ઈ એસ કેટેગરી ધરાવતા ઉમેદવારો કે જેમની પાસે ઈ એસનું સર્ટિફિકેટ છે પરંતુ તેની સમયમર્યાદા સમય અવધિની તારીખ છે તે જતી રહી છે તેવા ઉમેદવારોએ જે સોગંદનામું આપવાનું છે એ સોરી બાહેધરી પત્રક આપવાનું છે તેની હું વાત કરું છું બીજા ઈડબલ્યુએસ એસ કેટેગરીવાળા ઉમેદવારોએ આ પ્રકારનું સર્ટિફિકેટ બાંહેધરી પત્રક આપવાનું નથી કે જેની સર્ટિફિકેટની વેલિડિટી હજુ ચાલુ છે બરાબર જેની વેલિડિટી પૂરી થઈ ગઈ છે એક શબ્દમાં કહું તો સમય અવધિ તારીખ વહી ગઈ છે એવા ઉમેદવારોએ તો હવે આ બાંહેધરી પત્રકમાં શું લખવું કેવી રીતના કરવું તેની સમજૂતી મેળવીએ તો તો નીચે એફએ ક્યુ જ્યાં આપેલા છે વેબસાઇટ ઉપર એની બરાબર નીચે તમે જોશો તો ન્યૂ કરીને કેટલીક હાઇલાઇટ કરેલી જે સૂચનાઓ અથવા તો જે નોટિફિકેશન આપેલો છે એમાં તમને જુદા જુદા સગંદનામા અને સર્ટિફિકેટ બતાવવામાં આવેલા છે ત્યાં એક ઈડબ્લ્યુએસ કેટેગરીવાળું સર્ટિફિકેટ તમને જોવા મળશે એ ડાઉનલોડ કરી લેવું એ ડાઉનલોડ કરશો એટલે તમને ત્યાં ઉપર લખેલું હશે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ છવ્વીસ છ બે હજાર વીસના ઠરાવ ક્રમાંક એ ડબ્લ્યુ એસ ઓબ્લિક બાર વીસ ઓગણીસ ઓબ્લિક પિસ્તાલીસ નવસો ત્રણ ઓબ્લિક અનું પરિશિષ્ટ પછી નીચે લખેલું છે બાંહેધરી પત્રક હવે આ એકદમ સાદા કાગળ ઉપર આપવાનું છે કોઈ પણ પ્રકારના સ્ટેમ્પ ઉપર આ બાંહેધરી પત્રક આપવાનું થતું નથી અને કોઈપણ પ્રકારનું નોટરી કે કોઈ પણ અધિકારીની સહી પણ આ બાહેધરી પત્રક ઉપર કરાવવાની નથી હવે હવે આ બાંહેધરીની અંદર કઈ કઈ વિગતો ભરવાની છે તેની વાત કરીએ તો આથી હું નીચે સહી કરનાર શ્રી શ્રીમતી કુમારી ખાલી જગ્યાની અંદર તમારું નામ લખવાનું છે ત્યાર પછી ઉંમર વર્ષ એટલે તમારી ઉંમર લખવાની છે જાતિ એટલે કે તમારી જાતિ લખવાની છે અને ધંધો તમે શું વ્યવસાય કરો છો નોકરી કરો છો કે જે કાંઈ પણ કરતા હો તે ધંધાનું નામ ત્યાં લખવાનું છે ત્યાર પછી તમારું સરનામું લખવાનું છે અને આથી જાહેર કરું છું કે ખાલી જગ્યા ઈ પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે નબળા વર્ગ માટે પાત્રતા પ્રમાણપત્ર એટલે કોના દ્વારા તમને અપાયેલું છે બરાબર જે કચેરીમાંથી તમે મેળવવું હોય તે કચેરીનું નામ લખવાનું છે ત્યાં અને તમારા પાત્રતા પ્રમાણ ક્રમાંક એટલે તમારા ઈ એસ સર્ટિફિકેટનો જે નંબર છે તે નંબર લખવાનો છે અને તારીખે તમને આ પાત્રતા માટેનું જે ઇડબલ્યુ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યું છે તેની તારીખ લખવાની છે તારીખથી ધરાવું છું જેની મુદત તારીખ કઈ તારીખે પૂરું થાય છે તે તારીખ આ છેલ્લા ખાનામાં લખવાની છે ના રોજ પૂર્ણ થયેલ છે બરાબર પછીના આખા ઠરાવ ક્રમાંકો ઠરાવ ક્રમાંકની વિગત અને બધી માહિતી લખેલી છે કે જો આ પ્રમાણપત્ર આ તારીખથી ઇસ્યુ કરવામાં આવ્યું છે અને આ ઠરાવ પ્રમાણે અને ત્રણ વર્ષ વેલિડ છે જેની સમય અવધિ પૂર્ણ થઈ ગઈ છે પણ હું મારા કુટુંબની અંદર હજી એટલી આવક થઈ નથી કે જેથી કરીને હું આ પ્રમાણપત્રનો લાભ ન મેળવી શકું પરંતુ હાલ સુધી મેં આ પ્રમાણપત્ર કઢાવેલું નથી તેની જાહેરાત હું પોતે કબૂલ કરું છું આવી રીતના આખું લખેલું છે જે તમે વાંચી શકશો અને ત્યાર પછી નીચે નીચે તારીખ લખવાની છે સ્થળ લખવાનું છે એટલે જે દિવસે તમે આ બાંહેધરી પત્રક લખો તે તારીખ લખવાની છે જે સ્થળ લખો સ્થળ તમે જે જગ્યાએ રહો છો તે સ્થળ લખી દેવાનું અરજદારની સહી એટલે તમારી પોતાની કે જે ઉમેદવાર છે એની સહી અને અરજદારના માતા અથવા પિતા અથવા વાલીની સહી ત્યાં તમારા કોઈ પણ એક ઘરના સભ્યની સહી કરાવી લેવી માત્ર આટલું જ કરવાનું છે અને આ સાદા કાગળ ઉપર તમે જાતે લખી લો તો પણ ચાલશે આની જ પ્રિન્ટ કાઢાવી અને તમે એમાં જ વિગતો જો સમાઈ જાય અને ભરી દો તો પણ ચાલશે કોઈ પણ જાતનું નોટરી કે સ્ટેમ્પ કરાવવાની જરૂર નથી હવે આગળ આપણે ત્યાર પછી વાત કરીશું એસ ઇ એટલે કે નોન ક્રિમિલિયર ની વેલિડિટી જેને પૂરી થઈ ગઈ છે એની તારીખ જેને જતી રહી છે એણે કેવું બાહેતરી પત્રક આપવાનું તો એની વાત કરીએ આ પણ એના જેવું સોગંદનામું છે ત્યાં તમે જ્યાં ની નીચે જશો એટલે ત્યાં લખેલું છે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે નોન ક્રિમિલિયરનું બાંહેધરી પત્રક તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ બાર છ બે હજાર વીસના ઠરાવ ક્રમાંક સ પાછ બાર વીસ પંદર એ ઠરાવ ક્રમાંકથી બાહેધરી પત્રક આ પણ સાદા કાગળ ઉપર લખવાનું છે અને અહીં પણ આવી જ બાંહેધરી તમારે આપવાની છે હવે આગળ જે મેં સમજાવ્યું હતું એ જ પ્રમાણે અહીંયા આથી હું નીચે સહી કરનાર તમારું નામ તમારી વર્ષ જાતિ અને તમારો ધંધો તમારું સરનામું આથી હું જાહેર કરું છું કે જે સત્તાધિકારી દ્વારા તમને આ પ્રાપ્ત થયું છે તમારા જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એમાં જે સત્તાધિકારીએ તમને આપેલું છે ત્યાં એનું લખી દેવાનું અને તમારા નોન ક્રિમિલિયર પ્રમાણપત્રનો નંબર અને તારીખ એ બંને લખી દેવાનું અને કઈ તારીખે પૂરું થાય છે એ વિગત ભરી દેવાની બસ આટલી વિગત ભર્યા પછી આપણ સાદા કાગળ ઉપર આગળ જે સૂચના આપી છે એ જ પ્રમાણે બધું છે આમાં બરાબર કંઈ જાજો તફાવત નથી એટલું કર્યા પછી નીચે તારીખ સ્થળ તમારી એટલે કે ઉમેદવારની સહી અને ઉમેદવારના વાલીની તમારા ઘરના કોઈ પણ એક સભ્યની સહી કરાવી લેવાની બસ આની અંદર આટલું જ કરવાનું છે તો બંનેનો તમને ખ્યાલ આવી ગયો હશે બંને સેમ જ છે પરંતુ બંનેની જે વિગતો છે તે જુદી જુદી છે ઉપરનું હેડિંગ છે તે અલગ અલગ છે એટલે જે તમે ઈડબલ્યુએસ લાગુ પડતો હોય તો એ ડાઉનલોડ કરવું એની પ્રિન્ટ કાઢવી અને જો તમને નોન વાળું લાગુ પડતું હોય તો એને પ્રિન્ટ કાઢ હવે આપણે આગળ સોગંદનામા વિશે વાત કરીએ મિત્રો વિડીયો થોડો લાંબો થશે પરંતુ સંપૂર્ણ ડિટેલમાં માહિતી તમને મળી રહેશે એટલે વિડીયોને અંત સુધી જોજો સોગંદનામા વિશે વાત કરીએ તો કયા ઉમેદવારોએ કયા પ્રકારનું સોગંદનામું કરાવવું બરાબર એના વિશે આપણે ચર્ચા કરીએ તો આગળ જોઈએ સૌથી પહેલાં જે સરકારી એટલે કે ગવર્મેન્ટ શિક્ષકની જોબ કરે છે એના માટેનું એફિડેવિટ એના માટેનું સોગંદનામું બાહેધરી પત્રક હવે આ પત્રક છે એ તમારે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર આપવાનું છે હવે કયા ઉમેદવારો એ આપવાનું થાય છે તો લોઅર પ્રાઇમરી એટલે કે ધોરણ એકથી પાંચ અપર પ્રાઇમરી એટલે કે ધોરણ છથી આઠ માધ્યમિક એટલે નવ દસ અને ઉચ્ચતર માધ્યમિક એટલે અગિયાર બાર ટૂંકમાં એકથી લઈ અને બાર ધોરણ સુધીમાં સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓની અંદર જે ઉમેદવારો સરકારી નોકરી કરે છે ગ્રાન્ટેડની અંદર પણ સરકારી જોબ જ કહેવાય એટલે આ એકથી બાર ધોરણ સુધીમાં જે સરકારી શિક્ષક તરીકે નોકરી કરે છે પ્રાઇવેટ શાળાની અંદર નોકરી કરતા હોય તેવા ઉમેદવારો નહીં સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી કરતા ઉમેદવારોએ આ પ્રકારનું ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર બાંહેધરી પત્રક આપવાનું છે જેની અંદર બે લાખનો જે બોન્ડ છે એ પણ આવી જાય છે કે ભાઈ તેણે બે લાખ રૂપિયા ભરવાના થાય છે જો હાજર ન થાય તો તો આની સંપૂર્ણ વિગત તમારે નોટરી કરાવવી પડશે એટલે નોટરી પાસે જઈને જ તમારે બધી વિગત આપશો એટલે એ ભરી દેશે ત્યાર પછી આગળ વાત કરીએ તો આવા જે ઉમેદવારો છે કે જેણે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર બાહેધારી પત્રક આપ્યું છે એમણે બીજું એક પ્રમાણપત્ર પણ મેળવવાનું છે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી લેવાનું છે બરાબર હવે આ કોણે લેવાનું તો કે એકથી આઠમાં જે નોકરી કરે છે સરકારી શાળાઓમાં કે ગ્રાન્ટેડ શાળાઓમાં અથવા તો નવથી બારમાં જે સરકારી શાળાઓમાં કે ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી કરે છે તેવા ઉમેદવારોએ આ નિયત નમૂનામાં જે આપેલું છે તે પ્રકારનું પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણ એટલે કે પ્રાથમિક શાળામાં હોય તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી અને જો માધ્યમિક વિભાગમાં હોય નવથી બારમાં જો તે ભણાવતા હોય શિક્ષક તરીકે તો એમણે જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી આ પ્રમાણપત્ર લેવાનું થાય છે બરાબર તેની અંદરની બધી વિગતો પણ ત્યાંથી જ તમને ભરી આપવામાં આવશે એટલે તમારી પાસે જો કોઈ વિગત માગે તો એ તમારે ત્યાં આપવાની થાય હવે એના પછી આગળના સોગંદનામા કરીએ તો હવે જે ઉમેદવારો શિક્ષણ વિભાગ સિવાય અન્ય વિભાગ હેઠળ કે ખાનગી સંસ્થામાં ફરજ બજાવતા ઉમેદવારો છે એણે આ પ્રકારનું સોગંદનામું કરવાનું છે હવે આવા ઉમેદવારો કયા કયા તો કોઈ પણ શિક્ષણ સિવાયની સરકારી નોકરી કરતા હોય ક્લાર્કમાં હોય એસટીમાં હોય પોલીસ વિભાગમાં હોય કે કોઈ પણ અન્ય ડિપાર્ટમેન્ટમાં હોય સરકારી નોકરી કરતા હોય શિક્ષણ વિભાગ સિવાયની ભણાવવા સિવાયની તમામ નોકરી તે તમામ ઉમેદવારોએ અને કોઈપણ પ્રકારની ખાનગી એટલે કે પછી ખાનગી શિક્ષક હોય પ્રાઇવેટ શાળાની અંદર જે શિક્ષકો છે તેમણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે શિક્ષકો છે તેમણે આવા તમામ ઉમેદવારો છે એ ખાનગી સંસ્થા થશે બરાબર તો એ તમામ ઉમેદવારોએ પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર આ નિયત નમૂનાનું સોગંદનામું કરાવવાનું રહેશે આ સિવાય આપને બીજો કોઈ પ્રશ્ન મનમાં ઉદ્ભવે તો આપ કમેન્ટ બોક્સમાં અવશ્ય પૂછી શકો આગળ જોઈએ તો જે ઉમેદવારો સરકારી કે ખાનગી કે કોઈપણ જગ્યાએ નોકરી કરતા જ નથી તેવા તમામ ઉમેદવારોએ અહીં દર્શાવવામાં જે આવી રહ્યું છે એ સોગંદનામું પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરાવવાનું રહેશે કોઈપણ જગ્યાએ કોઈપણ જાતની નોકરી કરતા જ નથી તેવા તમામ ઉમેદવારોએ બરાબર તો આ તમામ પ્રકારના સોગંદનામા અને તમામ પ્રકારની બાંહેધરી વિશેની સમજૂતી આપવાનો એક પ્રયાસ કર્યો છે કદાચ આપને સમજાઈ ગયો છે વિડીયોને લાઇક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર થેન્ક યુ